નમસ્કાર દર્શક મિત્રો, અબ તક બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતમાં લોકડાઉન અમલી બનાવાય છે. ત્યારે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની આપ લે ઓછી કિંમતે થઈ શકે તે માટે સરકાર દ્વારા ટોલબુથ વસૂલવાનું સ્થગિત કરાયું છે. હાલ કોરોના વાયરસના લીધે દેશભરમાં પ્રજામાં જે ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે, ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા દેશના તમામ ટોલનાકાઓ ઉપરથી વાહન ચાલકો પાસેથી ટોલનાકો લેવામાં આવતું નથી. તેવી જ રીતના આજે ઉપલેટાના ઉમેડી પાસે આવેલા ટોલનાકા બુથ ઉપર પણ આજે કર્મચારીઓ દ્વારા એવી જાહેરાત કરવામાં આવેલી છે કે કોઈપણ જાતનો વાહન ચાલકો પાસેથી ટોલ બુથ ઉપરવામાં આવતો નથી. જેની આથી આજે તમામ વાહનો ફ્રીમાં જઈ રહ્યા છે. તે આપ જોઈ શકો છો ઉપલેટા પાસેનું દુમિયાણી ટોલનાકું. લોકડાઉનની જાહેરાત કરાયા બાદ અમરેલી જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાય દ્વારા સમગ્ર જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા સૂચના અપાઈ હતી. જે બાદ સમગ્ર જિલ્લામાં પોલીસ જવાનો તૈનાત દેખાયા હતા, તેમજ રોડ રસ્તા વેરાન બન્યા હતા. હાલમાં સમગ્ર દેશ લોકડાઉન છે, ત્યારે આવશ્યક ચીજવસ્તુઓ માટે સમય નક્કી કરવાનું નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં શાકભાજી કરિયાણાની દુકાનોનો સમય નિશ્ચિત કરવામાં આવ્યો છે. સમગ્ર વિશ્વ કોરોનાના કહેરથી ભયભીત છે, ત્યારે ભારતમાં 21 દિવસ લોકડાઉન પાડવામાં આવ્યું છે. ત્યારે બગસરામાં કોરોના વાયરસ ન ફેલાય તે માટે નગરપાલિકાના ચીફ ઓફિસર ભાવનાબેન ગોસ્વામી સહિતના દ્વારા સંપૂર્ણ આયુર્વેદિક સેનિટાઈઝર બનાવવામાં આવ્યું છે. અત્યારે જે કોરોના વાયરસનો ફેલાવો થઈ રહ્યો છે, તેની જાગૃતિ અંગે અમે બગસરા નગરપાલિકા દ્વારા સેનિટાઈઝ જાતે બનાવી જે આયુર્વેદિક છે, જેમાં 1 લિટર પાણી એમાં 100 ગ્રામ લીમડો, 10 ગ્રામ 100 તુલસીના પાડ અને એમને જે ગરમ પાણીમાં ઉકાળી 1 લિટર પાણીને 750 ml કરી જેટલું કરી પછી એમાં ફટકડી અને કપૂર એ બેનું મિક્સરન કરી એમને ખાંડી અને મિક્સ કરવાથી જે સેનિટાઈઝ આયુર્વેદિક બને છે. કોરોના વાયરસને ફેલાતો રોકવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા 21 દિવસનો દેશવ્યાપી લોકડાઉન જાહેર કરાયો છે, જેના પગલે સિલવાસ શહેરમાં પોલીસ તંત્ર દ્વારા ઠેર ઠેર નાકાબંધી કરીને લોકોની અવરજવર પર નિયંત્રણ કરી રહ્યા છે. કલેક્ટર સંદીપસિંહ દ્વારા પણ સમયાંતરે વિવિધ વિસ્તારોમાં જઈને લોકોને કાળજી રાખવા સમજ આપી રહ્યા છે, જ્યારે બીજી તરફ શ્રમજીવી લોકોને તેમના ધંધા રોજગાર બંધ થઈ જતા પરિવારનું ગુજરાન કેવી રીતે કરવું તે પણ એક વિકરાળ પ્રશ્ન ઉભો થવા પામ્યો છે. સર, પ્રશાસન છે, ગુજારિશ છે કે દુકાન કા ભાડા, મકાન કા ભાડા, ઘર કા ભાડા ના સુલા જાય તો ગરીબો કે લીધે રાહત મિલ સકતા હૈ. ये दादरा नगर प्रशासन से अपील, प्रशासन कुछ कर सके, कुछ घोषणा करे, गरीब कुछ घोषणा करे, गरीब पर थोड़ा ध्यान दे. धंधा पानी थोड़ा डाउन चल रहा है, वैसे दाल रोटी भी जुटाना मुश्किल हो रहा है. કોરોનાની મહામારીને કારણે ભારતમાં લોકડાઉન કરવામાં આવ્યું છે, ત્યારે ચોટીલા તાલુકા પંચાયત દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને સદસ્યોએ પોતપોતાના વિસ્તારમાં જઈ 60,000 જેટલા માસ્કનું વિતરણ કર્યું હતું. કોરોના વાયરસ અંતર્ગત અત્યારે દેશમાં જે વિશ્વ મહામારી તરીકેનો કોરોના વાયરસનો એક રોગ સમગ્ર દેશની અંદર અત્યારે પ્રસરી રહ્યો છે, એના ભાગરૂપે ચોટીલા તાલુકા પંચાયત દ્વારા તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી જીવણભાઈ અને તેમના તમામ તાલુકા પંચાયતના સભ્યો દ્વારા ચોટીલા તાલુકાના દરેક ગામડાની અંદર 60,000 કરતાં વધારે માસ્કનો કોરોના વાયરસથી બચાવ માટે ગામડાના ગરીબ લોકોને અત્યારે આ કોરોના વાયરસથી બચાવવા માટે એને મદદરૂપ થવા માટે દરેક તાલુકા પંચાયતના સભ્ય, પ્રમુખ, ઉપપ્રમુખ અને સૌ કાર્યકર્તા દ્વારા ઘરે ઘરે જઈને માસ્ક વિતરણ આજે કરવામાં આવેલું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર ભારતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે તેમની સંવેદનાને દેશના નાગરિક તરીકે આપણે સમજવું જોઈએ. આ અનુરોધ અનુસાર ઓખાના બાળકોએ દેશવાસીઓને વિનંતી કરતા કહ્યું હતું કે આપણે સૌ સાથે મળી કોરોના મુક્ત ભારતનું નિર્માણ કરી આવનારા ભારતના ભવિષ્યને સુરક્ષિત કરીએ. જિસકા નામ કોરોના, લેકિન
की प्रजा के लिए कितनी मेहनत कर रहे हैं, तो क्या हम अपने आप के लिए और अपने परिवार को बचाने के लिए क्या उनका सहयोग नहीं कर सकते? देश का राजा, जब देश का राजा अपनी प्रजा से मदद मांगे, तब समझ लेना कि देश बहुत પ્રધાન સેવક શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર ભારતમાં લોકડાઉન આજથી શરૂ થઈ ગયું છે, ત્યારે તેમની સંવેદનાને આપણે દેશના સાચા નાગરિક તરીકે સમજવું જોઈએ. લોકડાઉનના નિયમોનું પાલન આપણે સૌ સાથે મળીને કરવું જોઈએ. પીએમ મોદીના આ અનુરોધને અનુસરવા ઓખાના બાળકોએ દેશવાસીઓને વિનંતી કરવા કરતાં કહ્યું છે કે આપણે સૌ સાથે મળીને ભારતને કોરોના મુક્ત બનાવીએ અને આવનારા ભારતના ભવિષ્યને સુરક્ષિત કરીએ. જય હિન્દ, જય ભારત. ભારતભરમાં કોરોના વાયરસને પગલે સરકારે 21 દિવસનું લોકડાઉન લગાવ્યું છે, ત્યારે ધોરાજીમાં સરકારી કચેરીની સાથે બજારોમાં સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે સરકારી હોસ્પિટલના પટાંગણમાં ઓપીડી શરૂ કરી દર્દીઓને ઉકાળાનું વિતરણ આપવામાં આવી રહ્યું છે. નમસ્તે. હાલમાં આપણે ધોરાજી ખાતે આપણે રોજની 300 જેટલી ઓપીડી રહે છે. ઇન્ફેક્શન રેટ પ્રિવેન્ટ કરવા માટે આપણે હોલમાંથી ગ્રાઉન્ડમાં ઓપીડી શિફ્ટ કરેલ છે, જેનાથી લોકોમાં અંદરોઅંદર ચેપ ના ફેલાય અને હોસ્પિટલના સ્ટાફને ચેપ ના ફેલાય. કારણ કે હોસ્પિટલના સ્ટાફને ચેપ લાગશે તો ઈ ચેપ આખા સમાજમાં જશે, કારણ કે એ લોકો રોજથી 300-400 માણસો સાથે ડીલિંગ કરતા હોય છે. અબડાસાના નાની વમોટીમાં રાષ્ટ્રીય પક્ષી મોરના મોત થતાં અરેરાટી વ્યાપી હતી, જેમાં 22 મોરને કોઈ વસ્તુ ખાધા બાદ ઝેરી અસર થતાં 10 જેટલા મોરના એકસાથે મોત થતાં વન વિભાગે વધુ તપાસ હાથ ધરી હતી. સંપૂર્ણ ભારતમાં જ્યારે કોરોનાની મહામારીના પગલે લોકડાઉનની પરિસ્થિતિ છે, ત્યારે ઉટડી ગામના આશરે 100થી વધુ લોકો હરિદ્વારમાં ફસાયા છે. તેમને જરૂરી ચીજવસ્તુઓ ના મળતા મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે સરકાર પાસે વિનંતી કરી હતી કે વહેલી તકે પાછા આવવા મદદરૂપ કરે. લોકડાઉનને પગલે સજ્જડ બંધ પાળવા લોકોને અપીલ કરાઈ છે, ત્યારે ગારેધાર ખાતે લોકોનો સ્વયંભૂ પ્રતિસાદ મળી રહ્યો છે. તેમ છતાં નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જાતે પેટ્રોલિંગ કરીને લોકોને બંધ પાળવા અપીલ કરાઈ રહી છે. ચીફ ઓફિસર ગારેધાર નગરપાલિકા છું અને હાલની કોરોના પરિસ્થિતિમાં અત્યારે સરકારશ્રીએ જે લોકડાઉન કરેલ છે તે 25 તારીખથી વધારાના 21 દિવસ સુધી કરવામાં આવેલ છે. આ લોકડાઉનમાં ગારિયાધારની તમામ પ્રજાજનોએ સંપૂર્ણ સહકાર આપી, વેપારી, શાકભાજી, કરિયાણાવાળા, બધ દવાવાળા બધા લોકોએ બહુ વ્યવસ્થિત સહકાર આપેલ છે અને સ્વયંભૂ રીતે ઓછી મહેનતે લોકડાઉન રાખેલ છે. બગસરા નગરપાલિકા દ્વારા અત્યારે જે કોરોના વાયરસનો ફેલાવો થઈ રહ્યો છે તેની જાગૃતિ અંગે અમે બગસરા નગરપાલિકા દ્વારા સેનેટરાઇઝ જાતે બનાવી જે આયુર્વેદિક છે, જેમાં 1 લિટર પાણી એમાં 100 ગ્રામ લીમડો, 10 ગ્રામ 100 તુલસીના પાડ અને એમને જે ગરમ પાણીમાં ઉકાળી 1 લિટર પાણીને 750 ml કરી જેટલું કરી પછી એમાં ફટકડી અને કપૂર એ બેનું મિક્સરન કરી એમને ખાંડી અને મિક્સ કરવાથી જે સેનિટાઇઝ આયુર્વેદિક બને છે અને એમનાથી કોરોના વાયરસથી ખૂબ રક્ષણ મળે છે. કરિયાણા અને શાકભાજી, દૂધ, મેડિકલ દવા બધાને વ્યવસ્થિત મળી રહે, લોકો બહુ ઝાઝી સંખ્યામાં ભેગા ન થાય, દૂર દૂર અંતર રાખી અને કરિયાણું, દવા અને શાકભાજી લે એ રીતનું વ્યવસ્થિત આયોજન કરેલ છે અને એમાં પણ લોકોએ બહુ સંપૂર્ણ અને સારો સહકાર આપેલ છે. કોરોના વાયરસને પગલે ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ ખાતે નગરપાલિકા તંત્ર દ્વારા સાફ સફાઈ તેમજ દવા છંટકાવની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. અનેક વિસ્તારોને પાણીથી ધોવામાં પણ આવી રહ્યા છે અને ડીડીટી તેમજ સેનેટાઇઝર દવાઓનો પણ છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ચીફ ઓફિસર દ્વારા કોઈ પણ જગ્યાએ ગંદકી કરનાર લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી તાકીદ કરવામાં આવી છે. 5-7 લોકો અમે અત્યારે ગોકુલધામ સફાઈ કરી અને એને સફાઈ કરીને પાણી નાખાવીને છંટકાવ કરીને ધોવા બી નાખ્યું અને એના માટે દવા બી છંટકાવી નાખી, કેમ કે અત્યારે બીમારી વાયરસ થઈ ન લાગે
ત્યાં સફાઈ કરી વસ્તરક નથી. અમે લોકોએ સાફ સફાઈ કામદારો દ્વારા અહીંયા ડીડીટી છંટકાવ કર્યો છે. મારા દ્વારા બધાને અપીલ છે કે બધા પોતપોતાના ઘરે રહે અને સેફ રહે અને આપણને આપણે આપણે સરકારને સપોર્ટ કરીએ. સરકાર આપણા માટે આટલું બધું કરે છે તો આપણે પણ ફરજ બને કે આપણે પણ તેને સપોર્ટ કરીએ. દેશભરમાં જાહેર કરાયેલા લોકડાઉનના પગલે તમામ પ્રકારના પરિવહન વ્યવહારો બંધ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે દ્વારકામાં બિહારના 60 જેટલા યાત્રિકો ફસાઈ ગયા છે. કોરોનાને કારણે રેલવે તેમજ તમામ વાહન વ્યવહાર બંધ થતા યાત્રિકો સનાતન આશ્રમમાં આશરો લઈ રહ્યા છે. આ યાત્રિકો ક્યારે વાહન વ્યવહાર શરૂ થાય અને તેઓ તેમના વતન પરત જાય તેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. પૂરે ફેમિલી જો 90 વ્યક્તિ કા આયા હું હમ લોગ નિવેદન કરતે હૈ ગુજરાત સરકાર સે કે અભી ખાને પીને કી તો દિક્કત નહીં હો રહી હૈ લેકિન વહાં કે માં બાપ બચ્ચે સે કહેંગે કે લે હમે ઘર ભેજને કી વ્યવસ્થા કિયા જાય ચાહે હમારે પાસ હમારી ટ્રેન. યહી નિવેદન હૈ ગુજરાત સરકાર સે. રાધાબાદ ગેસ્ટ હાઉસમાં ફસાયેલા યાત્રિકોની મુલાકાત અને તેના મેનેજર શ્રી સંજયભાઈની પણ મુલાકાત લેશું. પહેલાં આપણે સંજયભાઈ પાસે વાત કરશું તેઓ શું કહેવા માગે છે. જય દ્વારકાધીશ. એ લોકો ઉડીસા સે 21 તારીખ કે શામ કો મેરા પાસ પહોંચે. ઉનકા 21 તારીખ કા બુકિંગ થા મેરા પાસે. 22 તારીખ કા સુબહ કા ઓખા હાવડા ટ્રેન થા. તો 22 તારીખ કે મોદીજી કા લોકડાઉન ડિક્લેર હોને કે વજહ સે સારા ટ્રેન કેન્સલ હો ગયા. તો એ લોકો નહીં જા પાએ. અભી યહાં પર હોટલ રાધા માધવ મેં એ લોકો ઉડીસા સે 13 આદમી ફસા હુઆ હૈ. और उनका तमाम व्यवस्था जैसे कि राशन पान दाल चावल साग भाजी हमारी तरफ से जो है होटल तरफ से मैं लोग के लिए व्यवस्था किया हुआ है. और ये लोग अभी यहाँ पर है और उनको एक प्रयास है कि जैसे कि ये लोग उड़ीसा पहुँच जाएंगे उनका परिवार का साथ में तो वही हमारा आप लोग से निवेदन है. और वही लोग बहुत परेशान है यहाँ पर है कि हमारे परिवार से हम लोग दूर है कैसे हमको उड़ीसा पहुँचना. हमारे पास કોઈ પૈસા નહીં કોઈ ખાના પીને કા વ્યવસ્થા નહીં. આપ જો હમારે લિયે વ્યવસ્થા કર તો ફિર આગે કિતના દિન ચલેગા વો ભી હમારા કોઈ કન્ફર્મ નહીં હૈ કે કૈસા ભી કરકે સરકાર કા મદદ સે હમકો ઓડિશા પહોંચા દે હમારે પરિવાર કા સાથે કા કહેને કા યે લોકે. કોરોનાના કહેરના કારણે સમગ્ર દેશને લોકડાઉન કરવામાં આવ્યો છે, પરંતુ હજુ પણ ઘણા લોકો આ બાબતને ગંભીરતાથી લેતા નથી. ત્યારે અમરેલી જિલ્લામાં લોકડાઉન હોવા છતાં છેવાડાના વડિયા શહેર ખાતે પાનનો ગલ્લો ચાલુ હતો, ત્યારે તલાટી મંત્રી દ્વારા દરોડા પાડી દંડ ફટકારવામાં આવ્યો હતો. હાલ જ કોરોના વાયરસને લઈને બહુ વિશ્વમાં જે મહામારી છે એના અનુસંધાને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે લોકડાઉન એટલે કે તમામ જીવન જરૂરિયાત વસ્તુ સિવાયની દુકાનો બંધ રાખવી, જેવી કે પાન માવા, ચાની લારી, રસના સીસોડા, આઈસ્ક્રીમ, પેપ્સીકોલા વગેરે બંધ રાખી અને એકમેકને સહકાર આપવાનો તેવું સૂચન કરેલ છે. જેના આધારે મહેરબાન કલેક્ટર સાહેબ અમરેલી તેમજ મહેરબાન જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અમરેલીએ 31/3/2020 સુધી આવા તમામ નાના મોટા ધંધાઓ બંધ રાખી અને સહકાર આપવા કહેલ. કોરોનાએ હાલ દહેશત ફેલાવી છે, ત્યારે ગીર સોમનાથના વડા મથક વેરાવળમાં નગરપાલિકા દ્વારા સાફ સફાઈ હાથ ધરવામાં આવ્યું હતું, સાથોસાથ દવા છંટકાવ પણ કરવામાં આવ્યો હતો. ઉપરાંત ચીફ ઓફિસર દ્વારા કોઈ પણ જગ્યાએ ગંદકી કરનાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી સૂચના પણ અપાઈ હતી. આજના રોજ ગોકુલધામ સોસાયટીમાં નગરપાલિકા દ્વારા સાફ સફાઈ કામદારો દ્વારા ડીડીટી છંટકાવ કર્યો છે અને અમે બધા અહીંયા ભેગા થઈ અને ડીડીટી છંટકાવ કરે છે. અને મારા દ્વારા બધાને અપીલ છે કે બધા પોતપોતાના ઘરે રહે અને સેફ રહે અને આપણને આપણે આપણે સરકારને સપોર્ટ કરીએ. સરકાર આપણા માટે આટલું બધું કરે છે તો આપણે પણ ફરજ બને કે આપણે પણ તેને સપોર્ટ કરીએ અને ઘરે રહીએ. અને તમને સુપરવાઇઝર તરીકે અત્યારે ફરજ બજાવું છું. અત્યારે કોરોના વાયરસના બહુ જ ખૂબ જ બીમારીના કારણે અમે સફાઈ કામદારો અત્યારે ઝુંબેશ કામ કરી રહ્યા છીએ. જ્યાં ત્યાં કચરા હોય ત્યારે ઉપાડી દઈએ છીએ, સફાઈ જ્યાં જરૂર હોય ત્યાં સફાઈ કરીએ છીએ અને દવાના છંટકાવ કરીએ છીએ બધામાં. અહીંયા પબ્લિકનો બી થોડો અમને સાથ સોંપવો જોઈએ. જ્યાં ત્યાં કચરાનો નાખે અથવા કચરા પેટીમાં નાખે બરાબર. અમારે ચીફ ઓફિસર સાહેબ અને પ્રમુખ સાહેબની આદેશથી અમે અત્યારે ઝુંબેશ કામ અમે ઉપાડેલું છે. આ બધું અમે વેરાવળને સફાઈમાં અમારે ચોખ્ખું અને સ્વચ્છ રાખવું અને બીમારીથી સ્વચ્છતા રહ્યો
અને તમે ઘરે જાઓ ત્યારે હાથ પગ ધોઈ પોતાના હાથેથી સાબુન ધોવાના, અને કોઈ બીમારી ન લાગે, ચેપ ન લાગે, જ્યાં જરૂર પડે કે આ ભાઈ એને આવું પ્રોબ્લેમ છે તો તમે દવાખાનાના સહયોગ માર્યો, માણસોના સહયોગ માર્યો, કેમ તમે કહેતા રહ્યો. તો આ હતા આજના બુલેટિન, કાલે ફરી મળીશું અબ તક બુલેટિન સાથે. ત્યાં સુધી જોતા રહો અબ તક. નમસ્કાર.